હવે જે સમાચારો વિસ્તારથી ભરૂચ જિલ્લા માછીમાર સમાજ અને લોક અધિકાર મંચ દ્વારા માછીમારોના વિવિધ પ્રશ્નોના મુદ્દે વિશાળ રેલી કાઢી જિલ્લા કલેક્ટરે પહોંચી મુખ્યમંત્રીને સંબોધન કરતું ચાંદીનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું। ભરૂચ જિલ્લામાં બે કાંઠે વહેતી નર્મદા નદી ભારે માસ વહેતી રહે છે, જો કે ભાડભૂજ બેરેજ યોજનાના કારણે નદીમાં માછીમારી કરતા માછીમારોને ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ છે। બેરેજ યોજનાના કારણે માછીમારોની રોજગારીના પ્રશ્નો પણ ઊભા થવા પામ્યા છે। માછીમારોના વિવિધ સાત મુખ્ય પ્રશ્નો માછીમાર સમાજ અને લોક અધિકાર મંચ દ્વારા વેજલપોર બંબાખાનાથી વિશાળ રેલી કાઢી વિવિધ માંગણીઓના મુદ્દે મુખ્યમંત્રીને સંબોધન કરતું ચાંદીનું આવેદન પત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું। અરે અમે બધી સાહેબ એવું ના હોય, પરમિશન લેવાની હોય કોઈને હક માટે, હક માંગવા હોય ન્યાય માટે તો પરમિશન લેવાની જરૂર છે। તમને તો ભાજપ સોપારી આપે, પકડી લો સાહેબ, અમને અમારી ધરપકડ કરો, તમને ભાજપ કે જો પણ હક માટે તમે અમને જવા નથી દેતા। ભાઈ ખોટી વાત છે, અરે સાહેબ ભાઈ જો ખોટી વાત છે, અમે લોહીથી લખીને બે આવેદન પત્ર પહેલા કાગળ થી લખીને આપ્યા હતા, માંગોને આજ દિન સુધી પૂરી કરવામાં આવેલી નથી, એટલે અમે આજરોજ ચાંદીનું આવેદન પત્ર કલેક્ટરશ્રીના માધ્યમથી સીએમસી ગુજરાતશ્રીને આપવા માટે અહીંયા આવેલા છે। અમારી જે માંગો છે એ માંગોમાં સાત મુદ્દાની માંગોમાં જે માછીમારો છે એ સરદાર ડેમ અને ભારભૂત બેરેજથી જે અસરગ્રસ્ત છે એની પડતર માંગ સરકારશ્રી સમક્ષ છે પૂરી કરવામાં આવે। જે નર્મદા નદી અંદર બે ફાર્મ રીતે રેટીખનન થઈ રહેલું છે અને નદીમાં પારા બનાવી દીધા છે અને નદીને જે ખુલ્લે વહેતી રાખવી જોઈએ તે વહેતી રાખવામાં આવતી નથી, તરીકે નર્મદાને બારે માસ બે ખુલ્લી રીતે વહેતી રાખવામાં ટીવી અમારી માંગ છે। જે નર્મદા નદીમાં બેટો આવેલા છે એ બેટો એની ખેતી અને વન્યજીવો તથા વન્ય પશુઓની વન્ય સૃષ્ટિનું રક્ષણ કરવામાં આવે એ અમારી માંગ છે। સ્થાનિક લોક અધિકાર યાત્રામાં જે સ્થાનિકોને 80% રોજગારી આપવાનો સરકારશ્રીનો પોતાનો પરિપત્ર છે, તો સરકાર પોતાના પરિપત્રનો અમલ કરે અને સ્થાનિક લોકોને જે કંપનીઓમાં હેરાનગતિ થાય છે નોકરી કરે છે તેને એ હેરાનગતિ બંધ કરવામાં આવે। ત્યારબાદ જે અમારા ભરૂચ જિલ્લાના જે ગૌચરો છે, ગૌચરોને ઉદ્યોગો દ્વારા અને રેટીખનન માફિયા અને માટીખનન માફિયાઓ દ્વારા જે દબાણ કરી દેવામાં આવેલું છે તે ગૌચરની જમીનોને દબાણ ખુલ્લા કરીને આ જમીનો ગામ લોકોને પરત આપવામાં આવે તેવી અમારી માંગ છે। જે ઉદ્યોગોમાં બે ફાર્મ રીતે ઔદ્યોગિક પ્રદૂષણ થઈ રહેલું છે, ઔદ્યોગિક કક્ષમારો થઈ રહેલા છે તો તેની ઉપર નિયંત્રણ લાવવામાં આવે। અને છેલ્લી અમારી માંગ છે જે હિન્દુ બાળકોની સ્મશાન ભૂમિ ગુજરાત રાજ્યમાં કોઈ જગ્યા નથી, તો હિન્દુ બાળકોની સ્મશાન ભૂમિની ગુજરાત રાજ્યમાં અમારા દરેક સ્થાનિક વિસ્તારમાં ફાળવણી કરવામાં આવે તે મારી માંગ છે। આ યાત્રા અમે એક અત્યારે સ્થાનિક લોક અધિકાર યાત્રાનું જો અમારી માંગો પૂરી કરવામાં ન આવશે તો ડિસેમ્બર 2022 સુધીમાં અમે 5 ચરણોમાં સ્થાનિક લોક અધિકાર યાત્રાનું આયોજન કરીશું અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું।